ગઈકાલ સુધી એટલે કે 3 દિવસ સુધી આપણે ત્રિકોણની થિયરી એટલે કે એના નિયમો વ્યાખ્યા સમજૂતી વગેરે શીખ્યા મિત્રો આજે આપણે એ નિયમોનો ઉપયોગ કરીને દાખલા ગણવાના છે બરાબર છે તો ભણવા માટે યાદ આપણે દાખલા શીખવા માટે जो नियम तुमने याद नहीं हुई तो मुझे याद करवाई मित्रों पहले दाखलो एवो है वो कि त्रिकोण एबीसी ना खूणो ए जेम खूणो बी जेम खूणो सी बराबर बे जेम पांच जेम बे सेमी हो सेमी नहीं बे जेम पांच जेम बे हो तो त्रिकोण ना दरेक खूणा ना माप शोधो मित्रों आगळ आपणे शीखी ग्या खूणा स्वाध्यायमां के आ प्रमाण छे माप नथी एटले सौथी पहेला आपणे एना माप लेवा पड़े माप लेवा माटे आना भेगो जोजो अहींया हूँ पेला बधाना लखी नाखू आम आ प्रमाण छे अने माप लेवुं होय तो एना भेगो कोई चल धारवो पड़े एटले आपणे चल कयो धार्यो x एटले के धारो के खूणा ए नो माप 2x छे खूणा बी नो माप 5x छे અને ખૂણા સી નો માપ 2x છે હવે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો નિયમ શીખી ગયા કેટલો હોય 180 તેથી મેં અહીંયા ત્રણેયના સરવાળા બરાબર 180 લખ્યા હવે એમાં કિંમત મૂકીએ આ 2x + 5x प्लस 2x बराबर 180 जो मैं सजाती पदों से तुमने राहुल साहब के सजाती विजाती पदों ना सरवाड़ा बाद बाकी अवयव चेप्टर में सिखवाया बराबर आ अनुसरवाड़ा कितनी रीते था है तो कि 2 ने 5 7 7 ने 2 9 कितना x किया 9 वक्र बराबर 180 मित्रों x की कीमत आपने मेळवी કેટલા 180 આ 9 ગુણાકારમાં છે તો સામે આવે તો ભાગાકારમાં અહીંયા છે અહીંયા 9 2 18 એટલે 20 નવા 180 આપણે x ની એટલે કે ધારેલા ચલની કિંમત કેટલી મળી તો કે 20 મળી કિંમત બધાના મૂકી દો જો ખૂણા a નું માપ 2x तो एक से के कितना तो के 20 20 2 ने 40 खूणा ए નું માપ આપણે મળી ગયું આપણો આન્સર a બરાબર 40 ખૂણા b નું માપ મેળવીએ તો ખૂણા b બરાબર 5x છે આ 5 x ની કિંમત 20 20 5 ને 100 એટલે b ખૂણા નું માપ મળી ગયું આપણને કેટલું મળ્યું 100 હવે c નું બાકી રહ્યું તો c is equal to કેટલા છે તો કે 2x આ 2 અને x એટલે 20 20 2 ને કેટલું થશે 40 તો મિત્રો આ રીતે આપણે ત્રણેય ખૂણાના માપ નિયમ ઉપરથી મેળવ્યા પહેલા પ્રમાણ આપ્યા એટલે આપણે માપમાં ફેરવા માપમાં ફેરવવા માટે ચલ ધારવો પડે એ ધાર્યો કિંમત મૂકી અને સરવાળા બાદબાકી અને અથવા તો લાગુ પડતા સરવાળા બાદબાકી ભાગાકાર ગુણાકાર કરીને દરેક ખૂણાની કિંમત મેળવી લીધી જો કેટલું સહેલું છે તમે જોઈ શકો એક વખત દાખલામાં જુઓ કેટલું સહેલું છે એ તમારા ધ્યાનમાં આવે બરાબર બીજો દાખલો છે ત્રિકોણ PQR માં એટલે આપણે ત્રિકોણ PQR દોરશું બરાબર પેલા આમાં દોરીને લાંબો શીખવાડો કે આ ત્રિકોણ PQR એમાં કયા ખૂણા બે સરખા છે તો કે R ખૂણો અને Q ખૂણો સરખા છે આ બંને સરખા છે હવે મિત્રો નિયમ એવો છે પહેલા સૌથી પહેલા આપણે એવું
એની સામેની બાજુ પણ સરખી હોય આ q ની સામેની બાજુ કઈ થાય pr અને r ની સામેની બાજુ કઈ થાય pq તો કઈ બે બાજુ સરખી આવી pq અને pr આ બે બાજુ પણ સરખી છે હવે હવે આ રકમમાં pq નું માપ આપણને 6 આપ્યું 6 સેમી આનું માપ કેટલા સેમી આપ્યું 6 સેમી તેથી pr નું માપ પણ કેટલા સેમી થાય 6 સેમી થાય કા તો કે pq અને pr સરખી છે બરાબર હવે qr નું માપ આ 6 સેમી આપ્યું આનું માપ 9 સેમી આપ્યું qr is equal to 9 સેમી જો બધી બાજુના માપ મળી ગયા ફરીથી સમજાવો કે ત્રિકોણ PQR માં Q ખૂણો અને R ખૂણો સરખા છે આ Q અને R તો નિયમ એવો છે મિત્રો કે જેના બે ખૂણા સરખા હોય ને એ ત્રિકોણ પર બે બાજુ પણ સરખી હોય જો Q ખૂણો તો એની સામેની બાજુ કઈ થઈ PR R ખૂણો તો એની સામેની બાજુ કઈ થઈ PQ તો આ બંને માપ ઇઝિકલ ટુ થયા આનું માપ 6 છે તો આનું 6 થશે આનું આપણને આપેલું છે 9 સેમી હવે આપણે મિત્રો પરિમિતિ શોધવી ત્રિકોણ PQR ની પરિમિતિ મિત્રો તમે 7માં અને 8માં ધોરણમાં પરિમિતિ શબ્દ શીખી ગયા પરિમિતિ એટલે ત્રિકોણની ત્રણેય બાજુના માપનો સરવાળો બરાબર તો અહીંયા ત્રણ બાજુ કઈ છે આપણા માટે ત્રિકોણની ત્રણ બાજુ તો કે PQ છે વત્તા QR છે વત્તા PR છે આ આ અને આ PQ નું માપ 6 સેમી છે QR નું 9 સેમી છે PR નું 6 સેમી છે 6 દુને 12 ને 9 કેટલા થયા 17 12 ને 9 બરાબર 17 નહીં 12 અને 9 એટલે 21 થયા કેટલા સેમી થઈ પરિમિતિ સરવાળો 21 ત્રિકોણ PQR ની પરિમિતિ ઇઝ ઇક્વલ ટુ આપણે 21 સેમી મળી મિત્રો સમજાયું કે નહીં જો અહીંયા આપણે નિયમ લાગુ પાડ્યો છે અહીંયા કે ભાઈ જો બે ખૂણા સરખા તો એની બે બાજુ સરખી બે બાજુ આપી પહેલા તો એ યાદ રાખો કે તમારે મેળવવું શું તો કે પરિમિતિ પરિમિતિ મેળવવી હોય તો બધી બાજુ જોઈએ તો આપણને તો આ એક જ બાજુ આપી હતી તો આના ઉપરથી આ બાજુ મેળવી 6 અને આ આપણને 9 આપેલી હતી અને આ 6 આપેલી હતી કઈ રીતે તો કે Q ને R સરખા હોય તો એની સામેની બાજુ સરખી હોય સામેની બાજુ PQ ને QR થાય PQ નું માપ 6 સેમી આપ્યું તેથી PR નું પણ 6 થશે અને QR નું માપ આપેલું છે બધી બાજુ મળી ગઈ સરવાળો કરતા હો એટલે બધી બાજુના માપનો સરવાળો તમને મળી ગયો બરાબર છે તો આ રીતે મિત્રો આપણે દાખલા ગણી શકીએ જોઈ શકીએ તો મિત્રો આપણે આ રીતે દાખલા ગણી શકીએ હવે આપણે અહીંયા એક બીજો દાખલો આપ્યો છે એના માટે આપણે શીખીએ જો ત્રિકોણ એક ABC આપેલો છે એમાં બે બાજુ સરખી છે AB is equal to AC એટલે કે ત્રિકોણની બે બાજુ સરખી છે CAB એ બહિષ્કોણ છે મિત્રો તમને આના માટેનું થોડી અહીંયા થિયરી સમજાવી બહિષ્કોણ કોને કહેવાય છે બરાબર ત્રિકોણનો બહિષ્કોણ એટલે શું તો કે ત્રિકોણના કોઈ પણ શિરોબિંદુ સાથે બનતા રેખીક જોડના ખૂણાને બહિષ્કોણ કહે છે વ્યાખ્યામાં તમને એક સીધું નહીં સમજાય હું તમને સમજાવું દાખલા તરીકે ત્રિકોણ એક ABC છે માની લો કે સી બિંદુ એક આપણે
જો આપણે દેખી છોડ નાખું આપણે આગળ શીખી ગયા આ રીતના તો અહીંયા દેખી છોડ નો ખૂણો બન્યો આને આપણે ત્રિકોણનો હું કે હું બહિષ્કોણ અને બાકીના શિરોબિંદુ આગળ બનતા ખૂણા અહીંયા અને અહીંયા આ ખૂણાને આપણે અંત સમમુખ કોણ કહેશું જો ફરીથી સમજો ત્રિકોણનો બહિષ્કોણ એટલે શું તો કે ત્રિકોણના કોઈ પણ એ બી સી કોઈ પણ એક શિરોબિંદુ સાથે એટલે આપણે સી લીધું અહીંયાથી જે રચાતો ખૂણો છે આ રેખીય જોડનો આ ખૂણો રચાયો રેખીય જોડનો તો આ ખૂણાને આપણે બહિષ્કોણ કહેવું મિત્રો શું કહેશું બહિષ્કોણ અને બાકીના બે વૈધા જો સી સાથે કઈ બહિષ્કોણ બન્યો એટલે આ બહાર તરફનો છે તે તો બાકીના એ અને બી વૈધા બરાબર તો એ અને બી ને અંત સમમુખ કોણ કહેવાય હવે એમનો નિયમ શીખીએ આપણે નિયમ કે ભાઈ આ એ અને બી નો સરવાળો તેના બહિષ્કોણ જેટલો હોય એટલે બહિષ્કોણનું નામ અહીંયા આપવા માટે આપણે ડી બિંદુ મૂકી દઈએ તો એસીડી એ શું થયો બહિષ્કોણ કોનો કોનો સરવાળો તો કે અંત સમમુખ કોણનો સરવાળો અંત સમમુખ કોણનો સરવાળો તેના બહિષ્કોણ જેટલો હોય છે એટલે કે આ એ અને બી નો સરવાળો જો એ અને બી ને અંત સમમુખ કોણ કહેવાય કારણ કે અંદર છે અને આ ત્રિકોણની બહાર બન્યું એટલે એને બહિષ્કોણ કહેવાય તો આનો સરવાળો આના જેટલો હોય માની લો કે આ 80 આ 40 ને આ 40 છે તો આ બહિષ્કોણનું માપ 40 વત્તા 40 એટલે 80 થયું બરાબર તમને ક્લિયરલી સમજાય તો આ દાખલો સમજ્યા છે એટલે જોજો આપણે પહેલા થિયરી શીખવી પડે બરાબર હવે એ જ વસ્તુ અહીંયા છે જોજો ત્રિકોણ એબીસી માં આપણે બહિષ્કોણ બનાવવું એટલે બહિષ્કોણ આપણે અહીંયા બનાવશું આમ બરાબર હવે એના નામ આપણે આપ્યું છે સીએબી એટલે આ સી અહીંયા રાખો એ અહીંયા રાખો અને ડી અહીંયા રાખો ડી બિંદુ અહીંયા આવશે જોજો કે ત્રિકોણ એબીસી માં સીએબી એ બહિષ્કોણ છે તો આ આપણા માટે બહિષ્કોણ બન્યો અને આનું માપ આપણી પાસે કેટલું આપ્યું 70 આપ્યું સીએબી નું માપ કેટલું આપ્યું રકમમાં 70 બરાબર છે બીજું એને એમ કીધું કે આ એબી બાજુ અહીંયાથી અહીંયા સુધી અને એસી બાજુ એટલે આ ડબલ લીટો મારો આ બે બાજુ સરખી છે આ અને આ બરાબર આ એસી અને એબી બે બાજુ સરખી છે તો પહેલા તો આપણે એમ કીધું અહીંયા લખશું રકમમાં કે ત્રિકોણ એબીસી માં સીએબી એ કેવો છે બહિષ્કોણ છે પહેલા એવું લખવું પડે બીજું કે એબી અને એસી બે બાજુ સમાન છે તો એના ઉપરથી વસ્તુ બને કે જો બે બાજુ સરખી હોય તો આ ત્રિકોણના બે સરખા ખૂણા હોવા જોઈએ કયા કયા તો કે એબી ની સામેનો ખૂણો સી અને એસી ની સામેનો ખૂણો બી તો બી અને સી ખૂણો પણ સરખા છે એનો મતલબ આ ખૂણો ને આ ખૂણો સરખા છે જો બે બાજુ સરખી તો બે ખૂણા સરખા હમણાં બહિષ્કોણને ભૂલી જાઓ ખાલી ત્રિકોણ વાળી વાત યાદ રાખો કે ત્રિકોણમાં બે બાજુ સરખી હોય તો એના બે ખૂણા તો સરખા હોય કયા તો કે સામેના એબી ની સામેનો ખૂણો કયો આવે સી જોજો તમે આ એબી એની સામેનો ખૂણો સી આ એસી એની સામેનો ખૂણો બી બરાબર સમજાય ને ધ્યાન આપો આવડી જશે જો સીએબી બહિષ્કોણ છે એટલે આ બહિષ્કોણ છે હવે આપણે મિત્રો નિયમ લગાવીએ કે બહિષ્કોણ
तो इनो मतलब ये क्यों कि बहिष्कोण એટલે કયો તો કે સી એ બી અંતઃસમૂહ કોણ કયા કયા છે તો કે સી અને બી બરાબર સી અને બી બંને હરખા છે આનું માપ કેટલું છે તો કે 70 એટલે સી અને બી નું માપ નો સરવાળો કેટલો થયો 70 આ 70 થયો હવે આ બે તો સરખા છે સરખા છે આ બંને સી અને બી તેથી बनने में 70 માં થી સરખા ભાગ કાઢી દો કારણ કે બંનેના માપ સરખા છે આપણે અહીંયા સાબિત કરી ગયા તો 35 ગુણ્યા કેટલા થાય 70 એટલે બંનેનું માપ કેટલા સેમીનું 35 કાટી સેમીનું બોલાય ખૂણાને અંશ બોલાય 35 અંશ આપણે રકમમાં શું શોધવાનું કીધું તો કે ત્રિકોણના ત્રણેય ખૂણા મેળવો ઓકે જો બી એ હવે હવે નિયમ એવો છે કે a વત્તા b વત્તા c નો સરવાળો 180 a નું માપ નથી b નું 35 c નું પણ 35 બરાબર 180 તેથી આ a અને 35 ગુણ્યા 70 બરાબર 180 તેથી a is equal to આ 70 પ્લસ છે સામે મૂકશો તો માઈનસ થશે બાદ કરો તો a નું માપ આપણને 110 મળ્યું મિત્રો આ માપ 100 ને આપણી પાસે કેટલું મળ્યું 10 આ કેટલું મળ્યું 35 આ કેટલું મળ્યું 35 ફરીથી એકવાર સમજાવું પછી બીજી રીતે પણ આ દાખલો ગણી શકાય કે એક ખૂણાનું માપ બીજી રીતે પણ મેળવી શકાય કઈ રીતે પહેલા આ જુઓ જો પહેલા ત્રિકોણ ABC માં બહિષ્કોણ બનાવો હવે તમને પહેલો પ્રશ્ન મિત્રો એ હશે કે એ બિંદુ અહીંયા નો આવે સાહેબ ના ગમે અહીંયા મૂકી હોમો જો હું અહીંયા મૂકી આમ આ A B C તો તો ખૂણો અહીંયા નહીં મૂકો તો આ ખૂણો તો એસી થી બન્યો આપણે તો CAB બનાવો એટલે હંમેશા C ને ઉપર રાખવો પડે અને A ને નીચે રાખવો પડે તો CAB બહિષ્કોણ બને બરાબર હવે પહેલો પ્રશ્ન સોલ્યુશન બીજી વાત આવી કે આ ત્રિકોણમાં બે બાજુ સરખી છે કઈ કઈ તો કે AB અને AC AB અને AC સરખી હોય તો એની સામેના ખૂણા પણ સરખા હોય AB ની સામેનો ખૂણો કયો C AC ની સામેનો ખૂણો કયો B તો A C અને B ખૂણા સરખા છે હવે નિયમ શું તો કે બહિષ્કોણ તેના અંતઃસમૂહ કોણના સરવાળા જેટલો હોય એટલે મેં નિયમ લખ્યો અહીંયા કે CAB આ બહિષ્કોણ એ કોના જેટલો હોય તો કે C અને B ના સરવાળા તેથી શું થાય જોજો C અને B નું માપ નથી પણ આમનું માપ 70 છે તો C અને B નો સરવાળો 70 આવ્યો બરાબર છે પણ C ને B તો બે હરખા છે is equal to છે એના માપ સરખા છે જો સરખા હોય તો 70 માંથી B ને અને C ને સરખા ભાગ કાઢી દો એટલે 35 ગુણ્યા 70 મતલબ 70 ના બે સરખા ભાગ એટલે રકમમાં આપણે ત્રણેય ખૂણાના માપ શોધવાના કીધા તો B અને C નું માપ 35 મળી ગયું હવે A નું મેળવવા માટે નિયમ લગાડી દો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 બરાબર B ને C ના 35 માટે 70 A નું નથી 70 ને સામે મોકલો પ્લસ છે તો માઇનસ થયા બાદબાકી થઈ અને એ ખૂણાનું માપ મિત્રો તમારી સામે છે 110 તમે કહેશો કે સાહેબ બીજી કઈ રીતે ગણી શકાય તો કે જો આ રેખીય જોડના ખૂણા છે આ A ખૂણો અને C એ B આ A ખૂણો આપણે આ લખીએ આ 70 નો તો આ નથી તો આ બે નો સરવાળો 180 હોય 180 માંથી 70 બાદ કરવા
तो मित्रों ये रीते पण आपणे शुं करी शकीए आ दाखलाने गणी शकीए। जो त्रणेय दाखला तमारी सामे छे सरळ रीते मे समझावानो प्रयत्न कर्यो बराबर જોજો હજી હો હજી હવે આગળ આપણે બીજો દાખલો ગણીએ મિત્રો તમારા સામે એક નવી રકમ છે ત્રિકોણ ABC અને ત્રિકોણ XYZ આ બંને ત્રિકોણમાં AB XY BC જેવડી Y છે અને B ખૂણા જેવડો Y ખૂણો છે અને a વત્તા b ખૂણાનું માપ 105 છે તો z ખૂણો શોધો। મિત્રો આપણે બે ત્રિકોણ આપ્યા તો સૌથી પહેલા આપણે શું કરશું બે ત્રિકોણ દોરશું કયા કયા આપણે આપ્યા તો કે abc અને xyz આવા બે ત્રિકોણ આપ્યા બરાબર તો પહેલા બે ત્રિકોણ અહીંયા દોરી આનું નામ છે a y z આનું માપ છે a b c જોજો b જેવડો y છે એટલે કે આ બંને સરખા છે આ અને આ ખૂણો a b જેવડી xy છે અને આ b c જેવડી yz બાજુ છે બરાબર સૌથી પહેલા રકમમાં આપણે આ બધું લખવું પડે તો પહેલા આપણે લખશું કે ABC ત્રિકોણ અને ત્રિકોણ XYZ માં રકમમાં શું આપ્યું તો કે AB જેવડી XY આપી BC જેવડી YZ આપી અને B ખૂણા જેવડો Y ખૂણો આપ્યો। મિત્રો તમારા જો તમે કમ્પ્લીટ બધા લેક્ચર ભણ્યા હશે ને તો તમારા ધ્યાનમાં આ કઈ શરત છે ને એ ઓળખાઈ જશે આ કઈ શરત છે વિચાર કરો છે બે બાજુ છે ને એક ખૂણો છે તો તમે કહેશો બાબા ખૂણો છે આવી શિખા તો કે નહીં આવી શિખા બાપુ બા તો કે હા બે બાજુ ને વચ્ચે ખૂણો તો એ વચ્ચે ખૂણો છે કે છેલ્લે છે કેમ ખબર પડે તો કે જુઓ B બિંદુ ને B બિંદુ Y ને Y જો બે વખત આવ્યો એટલે અંતર્ગત ખૂણો છે ને Y ને Y એટલે અંતર્ગત ખૂણો છે તો આ કઈ શરત થઈ બાખુબા શરત કઈ શરત થઈ આપણે શીખાયમાં બાખુબા શરત બાખુબા શરત પ્રમાણે એટલે અહીંયા હું લખું કે બાખુબા શરત મુજબ હવે આ બંને ત્રિકોણ ABC અને ત્રિકોણ XYZ કેવા છે એકરૂપ છે સરખા છે સમજાય કે નહીં ફરીથી આ બતાવો કે જો AB અને XY બાજુ ધરતી BC અને YZ ધરતી છે અને B ખૂણો અને Y ખૂણો બનતા છે રકમમાં આવ્યું આપણે મોડેલો છે કેતા હવે આપણે ઓળખવાનું કે બે બાજુને એક ખૂણો એવી આપણે પાંચ શરતો શીખાતા એમાંથી કઈ છે તો કે આવી શરત નથી કોઈ પણ બાપુ બા બા બાપુ આ બે બાજુનો ખૂણો એમ ન બોલે તો તમે કહો કે તો બે બાજુનો ખૂણો તો આપેલી છે સાહેબ નહીં મિત્રો એવું નથી જો આ અંતર્ગત ખૂણો છે b ને y કેમ ખબર પડે તો કે તપાસો આ બે માં કોમન બિંદુ કયું તો કે b આમાં કોમન બિંદુ કયું તો કે y તો એનો મતલબ b ને y અંતર્ગત છે એટલે વચ્ચે ખૂણો આવવો જોઈએ અને તેથી આ બે ત્રિકોણ હવે સરખા છે। હવે a અને b નો સરવાળો કેટલો આવ્યો 105 આવ્યો બરાબર તો આપણે ઝેડ નો મેળવવો આ ખૂણો મેળવવો જો એ મેળવવો હોય તો મિત્રો સી નું માપ મેળવવું પડે કારણ કે સી અને ઝેડ સરખા છે તો સી નું માપ મેળવવા માટે આપણે નિયમ લગાડશું કે ભાઈ
માં 75 છે તો જેબીનું માપ પણ કેટલું થશે 75 થશે આ આપણો આન્સર ફરીથી શીખવાડું બે ત્રિકોણ એકા આપણે એની એકરૂપતા ને શરતને આધારે સાબિત કર્યા કઈ શરત બાકુબા તો એનો મતલબ હવે આપણે ત્રિકોણ સરખા સાબિત થઈ ગયા જો સરખા હોય એના દરેક ખૂણા અનુરૂપ ખૂણા સરખા હોય એ A અને X સરખા હોય B અને Y સરખા હોય C અને Z સરખા હોય બરાબર પેલા આપણે C નું માપ કાઢી લઈએ C નું માપ મેળવવા માટે ત્રિકોણ ABC માં ત્રણેય ખૂણાનો સરવાળો 180 અહીંયા મૂકી કિંમત C નું માપ કાઢી અને C જેવો Z કાઢો તો મિત્રો આ રીતના દાખલા આપણે આ સ્વાધ્યાયમાં શીખવાના છે જો ધ્યાન લેવું પડે દાખલા હેલા છે નિયમ આધારિત છે જો તમે નિયમ સમજતા હશો જો તમે આગળના લેક્ચર ન ભણ્યા હોય તો પહેલા ભરો પછી દાખલા શીખો તો જ થશે બરાબર છે ફરી આવતીકાલે આવશું ત્યારે વધુ આગળના દાખલા ભણશું ત્યાં સુધી અમને તમે લખો અને શાંતિથી તમારી બુકમાં ઉતારો જોતા જાઓ કે કેમ આવો જવાબ આવ્યો કેમ આમ થયું એ પ્રશ્ન તમારે જાતે કરવાનો તો આવડશે બરાબર સારું કાલે પાછા